વંદે માતરમ ઓક્સફર્ડ સ્કૂલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરમાં આપણે વન નાબૂદીની અસરો સમજ્યા પછી આપણે હવે પછીનો જે ટોપિક આવે છે વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. એટલે કે આપણે ગત વિડિયો લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો, જો પૃથ્વી ઉપર જંગલો તેમજ વન્ય પ્રાણીઓ જે છે એમનો નાશ થતો જાય તો જીવાવરણ એટલે કે આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ બરાબર છે તેનું જે પ્રાકૃતિક સંતુલન છે તે ખોરવાઈ જાય છે, જેના લીધે સજીવો જે છે તેના ઉપર ગંભીર રીતે તેની અસરો જે છે જોવા મળે છે. તો આપણા માટે જરૂરી ખૂબ જ છે કે વન્ય પ્રાણીઓ અને વનનું જે છે સંરક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. તો એને કેવી રીતે કરી શકાય તો એના વિશે જે છે આપણે માહિતી મેળવીશું. વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરમાં પહેલી અને બુઝો જે છે વન નાબૂદીની અસરોને સમજ્યા પછી તે બહુ ચિંતિત હતા. તેઓને એવો પ્રશ્ન થતો હતો કે પૃથ્વી ઉપર વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે આપણે શું કરી શકીએ, તેને કેવી રીતે બચાવી શકીએ. તેથી તે પ્રોફેસર અહેમદની મુલાકાત લીધી. પહેલી અને બુઝો પ્રોફેસર અહેમદ પાસે ગયા અને તેમણે પૂછ્યું કે આને બચાવવા માટે આપણે શું કરી શકીએ. ત્યારે પ્રોફેસર અહેમદે જે છે તેની વાતને ધ્યાનપૂર્વક સાંભળી અને તેમણે એક જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત લેવાનું આયોજન કર્યું. જીવાવરણ સુરક્ષિત વિસ્તાર કે એવો વિસ્તાર કે જ્યાં આવા વન્ય પ્રાણીઓ અને વન્ય વનસ્પતિઓ જે છે તેનું સંરક્ષણ કરવામાં આવે છે, તેનો બચાવ કરવામાં આવે છે, તેવી એક વિસ્તાર જે છે તેની મુલાકાત લેવા માટેનું આયોજન જે છે પ્રોફેસર અહેમદે જે છે કર્યું બરાબર છે. તેઓ ભારતની અંદર સ્થાપિત મધ્યપ્રદેશની અંદર આવેલું પંચમઢી જે વિસ્તાર છે જીવાવરણ સુરક્ષિત વિસ્તાર જે છે તેની પસંદગી કરી. પ્રોફેસર અહેમદ તે જાણતા હતા કે તે હિમાલયની શૃંખલાઓ હિમાલયના ઊંચા ઊંચા જે પર્વતો જે છે તેની ઉપર જોવા મળતા પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ જે છે તેમજ નીચાણવાળા જે પશ્ચિમી ક્ષેત્રમાં આવેલા વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે તે આ પંચમઢી જે છે જીવાવરણ સુરક્ષિત વિસ્તાર છે તેને મળતા આવતા હતા. તેમને સમાન હતા તેવો વિશ્વાસ હતો. તેમને એવો પણ વિશ્વાસ હતો કે આ ક્ષેત્ર જે છે તેની જૈવ વિવિધતા જે છે એ આગવી છે, વિશેષ છે તે જાણતા હતા. તેથી તેમણે વન કર્મચારી માધવજી જે છે તેને અનુરોધ કર્યો કે દરેક વિદ્યાર્થીઓને જે છે તે જણાવે કે જૈવ વિવિધતાનું મહત્વ શું છે તેમજ તેવા આવા આરક્ષિત ક્ષેત્રો જે છે તેને આપણે કેવી રીતે જે છે બચાવી શકીએ છીએ, વન્ય પ્રાણીઓને વનસ્પતિઓ જે છે તેનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય તેના વિશે જે છે માર્ગદર્શન આપવા માટે તેમણે મદદ માંગી. ત્યાર પછી તેઓ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે આપણા તેમજ આપણા જે વન્ય પ્રાણીઓ જે છે તેમને બચાવ કરવો જે છે એ આપણો એક રાષ્ટ્રીય જે છે આપણી ફરજ છે, આપણી પરંપરાનો એક ભાગ જ છે, તેના વિશેની માહિતી જે છે પ્રોફેસર અહેમદે જે છે વિદ્યાર્થીઓને આપી હતી. હવે માધવજી જે એક પ્રકારના જે કર્મચારી છે વન કર્મચારી છે તેમણે વિદ્યાર્થીને એવું કહ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ જે છે તે વન તેમજ વન્ય પ્રાણીઓ સંરક્ષણ માટે કાર્યરત છે. આપણે તો વ્યક્તિગત રીતે વન તેમજ વન્ય પ્રાણીઓ જે છે તેનું સંરક્ષણ કરી શકીએ છીએ, કરવું જોઈએ આપણે, તે આપણી નૈતિક ફરજ છે. સાથે સાથે જે છે તે આ સરકાર જે છે સરકારી સંસ્થાઓ જે છે તે વન તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે કાર્યરત છે. તે અનેક પ્રકારના તેના જે છે તે નિયમો પદ્ધતિઓ અને યોજનાઓ જે છે બનાવે છે જેનાથી આવા વન તેમજ વન્ય પ્રાણીઓને જે છે આપણે રક્ષણ આપી શકીએ. તેમની માટે તેમણે રાષ્ટ્રીય ઉદ્યાનો હોય તેમજ જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર છે, વન્ય પ્રાણી અભયારણ્ય છે તેવા સંરક્ષિત ક્ષેત્રો જે છે તે બનાવવામાં આવેલા છે. સરકાર શ્રી દ્વારા આવા વન્ય પ્રાણી અભયારણ્ય હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય તેમજ જીવાવરણ સુરક્ષિત વિસ્તાર જે છે તેને રચના કરવામાં આવી છે જેનાથી વનસ્પતિઓ અને પ્રાણીઓ જે છે તે સુરક્ષિત રહી શકે અથવા તો
તેને સંરક્ષિત કરી શકાય, તેમનો બચાવ કરી શકાય તેવા ઉપાયો જે છે કરવામાં આવે છે. તો વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમના નિવાસોના રક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, તેમને નિવાસના રક્ષણ માટે, તે જે જગ્યાએ રહે છે તેના રક્ષણ માટે અસુરક્ષિત ક્ષેત્રો જે છે જાહેર કરવામાં આવેલા છે. હવે આ સુરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? જેની અંદર અભયારણ્ય હાજર હોય, અથવા તો અભયારણ્ય જે છે તેની અંદર હોઈ શકે, રાષ્ટ્રીય ઉદ્યાન જે છે હોઈ શકે, જે આરક્ષિત વિસ્તાર જેને આપણે કહીએ છીએ, આવા બધા શબ્દ વાપરીએ છીએ આપણે. તો આવા જે વૃક્ષો જે છે, સોરી, આવા જે બધા રાષ્ટ્રીય ઉદ્યાનો હોય, અભયારણ્ય હોય, જે આરક્ષિત ક્ષેત્ર હોય, તો આવા જે ક્ષેત્રો જે છે તેની અંદર વૃક્ષારોપણ કરવું, ખેતી કરવું, ચરવું, વૃક્ષોની કાપણી કરવી, શિકાર કરવો, અથવા તો ચામડું પ્રાપ્ત કરવા માટે જે પ્રાણીનો શિકાર કરવામાં આવે છે, તો આવું બધું જે છે આવા ક્ષેત્રમાં પ્રતિબંધ હોય છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાન હોય, અભયારણ્ય હોય, જે આરક્ષિત ક્ષેત્ર હોય, તો તેની અંદર આવી માનવ પ્રવૃત્તિઓ જે છે તમામ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલા હોય છે, જેથી પ્રાણીઓ જે છે તે સ્વતંત્ર રીતે જે છે તે ત્યાં રહી શકે, કોઈ પણ પ્રકારની માનવ પ્રવૃત્તિઓ જે છે ત્યાં હોતી નથી. માનવ કે કોઈ પણ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓને કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડી શકતા નથી. તો એવો વિસ્તાર કે જ્યાં આ જે આવી બધી પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ હોય છે, બરાબર છે. તો તેથી પ્રાણીઓ જે છે સ્વતંત્ર રીતે જે છે પોતાનું જીવન છે જીવી શકે છે. અભયારણ્ય કોને કહેવાય? તમને એવો પ્રશ્ન, તો કે એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમના નિવાસના કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. પ્રાણીઓ જે જગ્યાએ વસવાટ કરતા હોય ત્યાં કોઈ પણ પ્રકારની ખલેલ જે છે ત્યાં હોતી નથી. તે કુદરતી રીતે જે રીતે તે જંગલમાં રહેતા હોય એવી જ રીતે એવું સ્થાન જે છે કે જ્યાં કોઈ પણ પ્રકારની આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે માનવ પ્રવૃત્તિઓ જે છે ત્યાં પ્રતિબંધિત હોય છે, કોઈ પણ પ્રકારના ખલેલ વગર તે સુરક્ષિત હોય છે. પછી રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર કે જ્યાં સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. વન્ય પ્રાણીઓ જે છે તે સ્વતંત્ર રીતે નિવાસ જે છે કરી શકે છે તેમજ પ્રાકૃતિક સંસાધનો જે છે તેનો ઉપયોગ કરી શકે છે, એવો વિસ્તાર જેને આપણે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખીએ છીએ. જૈવ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય? તો કે એવો વિસ્તાર જ્યાં વન્ય સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તે વિસ્તારમાં રહેતા આદિવાસીઓ જે છે તેનો પારંપરિક રીતે જીવન પર્યાય જે છે તે જાળવી રાખે, એટલે કે તે માટેનો એક વિશાળ વિસ્તાર ક્ષેત્ર કે જે વન્ય જીવો હોય, વનસ્પતિઓ હોય કે પ્રાણીઓ હોય તે ની અંદર વસવાટ કરતા આદિવાસી પ્રજાતિઓ જે છે તે પારંપરિક રીતે પોતાનો જીવન પર્યાય જે છે તે જાળવી રાખવા માટેનો એક સુરક્ષિત વિસ્તાર જેને આપણે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. તો તમે સમજી ગયા છો અભયારણ્ય કોને કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય, તેના વિશેની આપણે જે માહિતી મેળવી કે જ્યાં આવી બધી માનવ પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષારોપણ છે, શિકાર કરવો હોય તેમજ ચામડું પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓને શિકાર કરવો, વૃક્ષોની કાપણી કરવી, તો આ બધી જ પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ હોય છે તેવા વિસ્તારો જેના વિશે આપણે જે છે માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રવૃત્તિ જે છે એ આપણને કીધી છે તે તમારે જાતે કરવાની છે. એમાં આપણને એવું કીધું છે કે તમારા જિલ્લા તેમજ રાજ્ય તેમજ દેશની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો કેટલા આવેલા છે, વન્ય પ્રાણી અભયારણ્યો જે છે કેટલા આવેલા છે, જૈવ સુરક્ષિત વિસ્તારો જે છે તેમની સંખ્યા કેટલી છે, તમારા જે છે એ અનુભવોને આધારે તેમજ વ્યક્તિગત જે છે તમારા વડીલોની મદદ લઈ તેમજ અન્ય જગ્યાએ માહિતી એકત્રિત કરી અને આ પ્રવૃત્તિ જે છે એ તમારે કરવાની છે. અને ભારતનો જે નકશો જે છે તેની અંદર આપણે કઈ જગ્યાએ આવા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, વન્ય પ્રાણી અભયારણ્યો આવેલા છે કે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર જે છે આવેલા છે તેની માહિતી જે છે તમારે એકઠી કરવાની છે. ત્યાર પછીનો ટોપિક આવે છે જૈવાવરણ આરક્ષિત વિસ્તાર, જેના વિશે આપણે જે હમણાં જે છે માહિતી મેળવી. તો કે પ્રોફેસર અહેમદ તેમજ માધવજી જે છે વિદ્યાર્થીઓ સાથે જૈવ આરક્ષણ વિસ્તારમાં જે છે પ્રવેશ કર્યો,
તેમણે પંચમઢી જે છે એવો વિસ્તાર જે છે તેમણે પસંદ કર્યો હતો. તો હવે તે લોકો પંચમઢી જે છે તેની અંદર જે છે તે લોકો પ્રવેશ જે છે કરે છે. માધવજીએ વિદ્યાર્થીને સમજાવ્યું કે જે વિસ્તારના સંરક્ષણ માટે જેવ આરક્ષિત વિસ્તાર જે છે બનાવવામાં આવ્યા છે, એટલે કે જેવ વિસ્તારના રક્ષણ માટે કોઈ એવો જે વિસ્તાર કે જ્યાં ખૂબ જ પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ જંગલો જે છે આવેલા છે તેમના રક્ષણ માટે જેવ આરક્ષિત વિસ્તાર જે છે તૈયાર કરવામાં આવ્યા છે. હવે જેવ આરક્ષિત વિસ્તાર જે છે તે બનાવવામાં આવ્યા છે. તો તમે જાણો છો કે જેવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી જ વનસ્પતિઓ, કોઈ એવો વિસ્તાર કે જ્યાં જોવા મળતી અનેક વનસ્પતિઓ હોય, અલગ અલગ પ્રજાતિઓ હોય, તે વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓ હોય તેમજ સૂક્ષ્મ જીવો છે તેમની વિભિન્ન પ્રજાતિઓ જે છે તે બરાબર છે તે ક્ષેત્રમાં જોવા મળે છે. તો કોઈ પણ ક્ષેત્રનો જેવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે જે છે સહાયક હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતા પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, સૂક્ષ્મ જીવો છે તેમને જાળવી રાખવા માટે આવા જૈવ આરક્ષિત વિસ્તાર જે છે એ સહાયક હોય છે. તેના બચાવી રાખવા માટેનો પ્રયત્નથી જે છે આવા જૈવ આરક્ષિત વિસ્તારો જે છે તૈયાર કરવામાં આવેલા છે. ત્યાંની સંસ્કૃતિને જાળવી રાખવા માટેનો પ્રયત્ન જે છે કરવામાં આવે છે. જેવા કોઈ પણ જીવાવરણ જે છે આરક્ષિત વિસ્તાર છે અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. તેની આવો કોઈ વિસ્તાર હોય બરાબર છે જેવ આરક્ષણ વિસ્તાર જે છે એમની અંદર જે છે અન્ય બીજા સુરક્ષિત વિસ્તાર જે છે આવેલા હોય છે. જેવા કે પંચમઢી જે છે જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે તેમની અંદર એક સાતપુડા નામનો જે છે એક રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ બોરી તેમજ પંચમઢી નામના બે વન્ય પ્રાણી અભયારણ્યો જે છે આવેલા છે બરાબર છે. કે જે તમે અહીંયા નકશામાં પણ તેમજ આકૃતિની અંદર પણ તમે તેને સ્થાન જે છે જોઈ શકો છો. તમે એની અંદર કોઈ એવો આરક્ષિત વિસ્તાર છે તેની અંદર અભયારણ્યો પણ જે છે આવેલા હોય, રાષ્ટ્રીય ઉદ્યાન પણ જે છે આવેલા હોય છે. તો આ બધાનો હેતુ મુખ્ય એક જ છે કે ત્યાંની સંસ્કૃતિ અને વન્ય પ્રાણીઓનું તેમજ વનસ્પતિઓનું સંરક્ષણ કરી શકાય બરાબર છે. હવે એક પ્રવૃત્તિ જે છે હજી એક તમને અન્ય આપેલી છે તે પ્રવૃત્તિમાં એવું કીધું છે કે તમારા વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનારા જે કંઈ કારણો છે, જૈવ વિવિધતા જે છે તેનો નાશ થતો હોય તેના કારણો જે છે તેની યાદી જે છે એ તૈયાર કરવાની છે. કેટલીક પ્રવૃત્તિઓ જે છે જાણે કે અજાણે જે છે આપણે એવું કરીએ છીએ કે જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડીએ છીએ, તેમને નુકસાન કરીએ છીએ બરાબર છે. તેને અટકાવવા માટે આપણે શું કરી શકાય બરાબર છે. તેને સંક્ષિપ્તમાં તમારે એક અહેવાલ તૈયાર કરવાનો છે અને તમારી નોટબુકની અંદર એ અહેવાલ જે છે તમારે લખવાનો છે બરાબર છે. ત્યાર પછીનો ટોપિક જે છે એ આવે છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હવે વનસ્પતિ સૃષ્ટિ કોને કહેવાય, પ્રાણી સૃષ્ટિ કોને કહેવાય તેના વિશે જે છે આપણે માહિતી મેળવીએ. હવે જ્યારે પ્રોફેસર અહેમદ તેમજ વિદ્યાર્થીઓ અને માધવજી જે છે તે આવા પંચમઢી વિસ્તારની જે છે મુલાકાત લેતા હતા, તે જંગલની અંદર જ્યારે પરિભ્રમણ કરતા હતા, બાળકો જ્યારે આવા જીવાવરણ આરક્ષિત વિસ્તારની મુલાકાત લીધી ત્યારે તેમને તેની અંદર જે છે લીલાછમ ઊંચા વૃક્ષોને જોયા, તેમની અંદર વસતા પ્રાણીઓ જે છે તેને પણ તેમણે જોયા તેમજ વનસ્પતિઓ જે છે તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. કારણ કે તેમને પહેલાં ક્યારે આવું ક્યારે જોયું હતું નહીં બરાબર છે. તેને જોઈને તે ખૂબ જ ખુશ થાય છે. સાથે સાથે અચાનક ત્યાંથી એક સસલું પસાર થાય છે, પહેલી તેને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેને પકડવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પ્રોફેસર અહેમદ જે છે પહેલીને અટકાવે છે અને તેમને કહે છે પ્રાણીઓ જે છે પોતાના નિવાસ સ્થાનમાં ખૂબ જ ખુશ હોય છે, આપણે તેને ખલેલ પહોંચાડવું જોઈએ નહીં, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. તે પોતાના નિવાસ સ્થાનમાં જેમ જે છે તે રહેતા હોય ત્યારે આપણા તરફથી તેને કોઈ પણ ખલેલ પહોંચવી જોઈએ નહીં. કેટલાક પ્રાણીઓ જે છે એ એવા હોય છે, એવા વિસ્તારમાં હોય છે કે એવી વનસ્પતિઓ છે કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જે છે તે જોવા મળે છે અને આ વિસ્તાર જે છે તેમાં જોવા મળતી વનસ્પતિઓ તેને આપણે તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવે છે. માની લ્યો કે પંચમઢીની અંદર જે વનસ્પતિઓ જોવા મળે છે તો તે વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓની વિવિધતા છે તેને આપણે તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખીએ છીએ.
પંચમઢીની અંદર જોવા મળતા માનો કે પ્રાણીઓ છે, તો પ્રાણીઓ જે છે વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે, તો તે વિસ્તારની તેને પ્રાણી સૃષ્ટિ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર છે. ઉદાહરણ તરીકે માની લઈએ કે સાલ, સાપ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે કે જે તે વિસ્તારમાં જોવા મળે છે. ત્યાર પછી પ્રાણીઓની વાત કરીએ તો ચિકારા, નીલગાય તેમજ બાર્કિંગ ડિયર એટલે કે ભસ્તુ, હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો વગેરે પંચમઢી વિસ્તારના આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે કે તે વિસ્તારમાં તે આવા બધા પ્રાણીઓ જે છે જોવા મળે છે. તો આપણે તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જે છે તેમના ઉદાહરણો જે છે જોઈએ. આ સિવાયના અન્ય ઉદાહરણો છે તે મારે અન્ય જગ્યાએથી ઇન્ટરનેટ ઉપરથી કે કોઈ પુસ્તકમાંથી તેની માહિતી મેળવી અને તમે એવા ઉદાહરણો જે છે બધું ઉમેરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે કંઈ અભ્યાસ કર્યો તે તમે સમજી ગયા છો. તેમને એકથી બે વાર જે છે રીડિંગ કરવાનું છે, તેની અંદર જે કંઈ પ્રવૃત્તિઓ આપી છે તે પ્રવૃત્તિ જે છે તમારે અહેવાલ તૈયાર કરવાના છે અને તેમના વિશેની માહિતી એકત્રિત કરવાની છે. તો આગળનો અભ્યાસ જે છે એ હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે કરીશું. આભાર. વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ, કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ એન્ડ વાઇલ્ડ લાઇફ. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. જૈવ વિવિધતાનો અર્થ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો, તેઓની વચ્ચે આંતરસંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. પ્રોફેસર અહેમદે પહેલી, બુજો તેમજ તેમના સહ અધ્યાયીઓ માટે જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જૈવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગનિર્દેશન કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનો સંરક્ષણ એટલે કે બચાવ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓ અને તેમના નિવાસોની સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે. અભયારણ્ય એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે. રાષ્ટ્રીય ઉદ્યાન વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર એટલે કે ક્ષેત્ર. પ્રવૃત્તિ 7.3. તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જૈવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો તથા કોષ્ટક 7.1ની પૂર્તતા કરો. આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો. કોષ્ટક 7.1 સંરક્ષણ માટે સુરક્ષિત વિસ્તાર. સંરક્ષિત વિસ્તાર રાષ્ટ્રીય ઉદ્યાન, વન્ય પ્રાણી અભયારણ્ય, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. મારા જિલ્લામાં, મારા રાજ્યમાં, મારા દેશમાં. જૈવ આરક્ષણ વિસ્તાર બાયોસ્ફિયર રિઝર્વ
પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈપણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. કોઈપણ જૈવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમળી જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમળી નામના બે વન્ય પ્રાણી અભયારણ્ય આવ્યા છે. પ્રવૃત્તિ 7.4. તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતાનો નાશ કરનારા કારણોની યાદી તૈયાર કરો. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જ જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો. તેને કેવી રીતે અટકાવી શકાય? તમારા વર્ગમાં તેની ચર્ચા કરો તથા તેનો સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટબુકમાં નોંધો. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, ફ્લોરા એન્ડ ફાઉના. બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા ઊંચા સાગના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયાસ કર્યો. તે તેની પાછળ દોડી. પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે, આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ એટલે કે ફ્લોરા અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ એટલે કે ફૌના કહેવાય છે. સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે તથા ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર, ભસ્તું હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પંચમળી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. પ્રવૃત્તિ 7.5. તમારા આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો તથા તેની યાદી બનાવો.